तो अमदावाद शहर बाद हवे आवतीकालथी संपूर्ण बंद थई जशे गांधीनगर। आवतीकालथी संपूर्ण बंद करवामां आवशे गांधीनगर ने। અને જે પ્રકારે કેસ વધી રહ્યા છે, સંક્રમિતોની સંખ્યા વધારો થઈ રહ્યો છે, તેને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે। કોરોનાનું સંક્રમણ વધતા આ નિર્ણય લેવામાં આવી શકે છે, આવતીકાલથી સંપૂર્ણ કરાશે બંધ, નિર્ણય લેવામાં આવી શકે છે। કોરોનાનું સંક્રમણ વધતા આ મહત્વપૂર્ણ નિર્ણય મોડી સાંજ સુધી બહાર પડી શકે છે, આ અંગેનું જાહેરનામું। એટલે ચર્ચાઓ થઈ રહી છે, સત્તાવાર રીતે હજી જાહેરાત થવાની બાકી છે તેવું કહી શકાય। આવતીકાલથી સંપૂર્ણ બંધ થઈ શકે ગાંધીનગર, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા આ નિર્ણય ગાંધીનગરના જે પ્રશાસન છે, જીએમસી છે, તેમના તરફથી લેવામાં આવ્યું છે। આવતીકાલથી સંપૂર્ણ બંધ કરવામાં આવશે, કઈ કઈ સર્વિસીસ ચાલુ રહેશે, કઈ બંધ રહેશે, આ તમામની બાબતો જે છે તે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે। એક સમય હતો કે જ્યારે ગાંધીનગર ગ્રીન ઝોનમાં હતું, પણ હવે લગભગ 100ની નજીક આંકડો પહોંચી ચૂક્યો છે, 96 કેસ તો થઈ ચૂક્યા છે ગાંધીનગરમાં, અને આ આંકડો વધારે ઉપર ન જાય, સંક્રમણ વધારે ને વધારે ન ફેલાય, ચેપ વધારે ને વધારે ન ફેલાય તે માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે। માત્ર દૂધ અને દવાઓની જ મંજૂરી, દવાઓ ક્ષેત્ર સાથે જોડાયેલા જે વેપારીઓ છે તેમને જ ખાલી મંજૂરી મળશે, બાકી તમામ જે દુકાનો છે, અન્ય જે ચીજવસ્તુઓ માટેની દુકાનો છે તે બંધ કરી દેવામાં આવશે। કેટલા સમય માટે થશે આ તમામને લઈને એક સત્તાવાર જાહેરનામું આજે સાંજ સુધીમાં બહાર પાડવામાં આવશે। આવતીકાલથી ગાંધીનગર સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી શકે છે, કોરોનાનું સંક્રમણ જે પ્રકારે વધી રહ્યું છે તેને જોતા આ નિર્ણય અત્યારે વિચારાધીન છે, અને સાંજ સુધીમાં આ અંગે લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। માત્ર દૂધ અને દવાઓ માટે જ જે આવશ્યક ચીજ વસ્તુઓ છે તેની જ મંજૂરી રહેશે। નિર્મલ દવે સંવાદદાતા ફોનલાઈન પર છે। નિર્મલ, લગભગ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ગાંધીનગરમાં શું નક્કી કરવામાં આવે છે, આવતીકાલથી લોકડાઉનનું કડક અમલવારીને લઈને કેવા પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે? ગાંધીનગરનો, પાટનગર ગાંધીનગરની જો વાત કરો તો લગભગ 30% જેટલો એવો વિસ્તાર છે કે જે અત્યારે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। પાટનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને તેને લઈને જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર પણ સક્રિય થયું છે। આવતા જતા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના રેડ ઝોન વિસ્તારમાંથી આવતા તમામ લોકોને પ્રવેશ પર પાબંદી લાદી દેવામાં આવી છે, પરંતુ સાથે સાથે વધુ એક નિર્ણય જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે। આવતીકાલથી ગાંધીનગર રાજ્યનું પાટનગર પણ સંપૂર્ણપણે લોકડાઉન રહેશે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેવી કે દૂધ તેમજ દવાઓનું જ વેચાણ થઈ શકશે, અને દવાઓ જ અને તેમજ દૂધ જ ઉપલબ્ધ થઈ શકશે। શાકભાજી, ફળ, કરિયાણ તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે। થોડા સમયની અંદર જ આ સત્તાવાર રીતે જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવશે। સમાચાર મહત્વના છે, પાટનગર આવતીકાલથી સંપૂર્ણપણે લોકડાઉન રહેશે, સંપૂર્ણપણે બંધ રહેશે। નિર્મલ, આભાર માહિતી માટે। તો સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે, જાહેરનામામાં એ વિગતો આવશે કે કઈ કઈ ચીજવસ્તુઓ માટે સર્વિસીસ ચાલુ છે, કઈ બંધ છે તેની વિગતવાર સાંજ સુધીમાં ખબર પડી જશે। પણ એ બાબત સ્પષ્ટ છે કે આવતીકાલથી ગાંધીનગર પણ હવે સંપૂર્ણ રીતે લોકડાઉન રહેશે। એક રીતે અઘોષિત કરફ્યુ જે પ્રકારે અમદાવાદ શહેરમાં છે તે જ પ્રમાણે કંઈક ગાંધીનગરનું પણ ચિત્ર આવતીકાલથી જોવા મળશે। માત્ર દૂધ અને દવાઓની જ મંજૂરી મળશે।